પછી અશુદ્ધ આત્મા વળગેલા એક માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો. તે અંધ અને મૂંગો હતો. ઈસુએ તેને સાજો કર્યો એટલે તે દેખતો થયો અને બોલતો થયો. લોકો આશ્ચર્યથી બોલી ઉઠ્યા, શું આ જ મસીહ નહીં હોય? પરંતુ ફરોશીઓએ જ્યારે એ ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે તેઓએ કહ્યું, દુષ્ટ આત્માઓના રાજા બાલઝબુલની મદદથી તે અશુદ્ધ આત્માને કાઢે છે. ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જવાબ આપ્યો, કોઈ રાજ્યમાં ભાગલા પડે તો તેનો નાશ થાય છે. જો કોઈ નગર અથવા ઘરમાં માહો માહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહીં. શૈતાન શૈતાનને કાઢે તો તે પોતાની જ સામે છે અને તેના પોતાના રાજ્યનો નાશ કરે છે. જો હું બાલઝબુલની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢતો હોઉં તો તમારા પોતાના માણસો કોની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે? તમારા આક્ષેપનો જવાબ તેઓને જ આપવા દો. પરંતુ જો હું ઈશ્વરના આત્મા વડે અશુદ્ધ આત્મા કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવી ગયું છે એ જાણજો. શૈતાનને બાંધ્યા સિવાય શૈતાનના રાજ્યમાં લૂંટ ચલાવી શકાય નહીં. દુષ્ટ આત્માઓને કાઢવા માટે શૈતાનને બાંધવો જ પડે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધનો છે અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વેરી નાખનાર છે. હરેક પાપ અને દુર્ભાષણ માફ કરવામાં આવશે, પણ પવિત્ર આત્માની નિંદા માફ નહીં કરાય. માનવ પુત્રની નિંદા પણ માફ કરવામાં આવશે, પરંતુ પવિત્ર આત્માની નિંદા માફ નહીં કરાય. આ જગતમાં નહીં કે આવનાર જગતમાં પણ નહીં. વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. સારું વૃક્ષ સારા ફળ આપે છે, ખરાબ વૃક્ષ ખરાબ ફળ આપે છે. ઓ સર્પોના વંશજો, તમારા જેવા દુષ્ટ માણસો સારું અને ઉચિત ક્યાંથી બોલી શકે? કારણ કે માણસના હૃદયની વાત તેની વાણી દ્વારા પ્રગટ થાય છે. સારો માણસ હૃદયમાંથી સારી વાતો પ્રગટ કરે છે, જ્યારે દુષ્ટ માણસ દુષ્ટ વાતો પ્રગટ કરે છે. હું તમને કહું છું કે તમે ઉચ્ચારેલા હરેક નકામા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે. અત્યારે ઉચ્ચારેલી વાણી પ્રમાણે તે દિવસે તમે નિર્દોષ ઠરશો અથવા દોષિત ઠરશો. એક દિવસે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા. તેઓએ કહ્યું, ગુરુજી, અમને કોઈ નિશાની કે ચમત્કાર બતાવો. ઈસુએ જવાબ આપ્યો, કેવળ દુષ્ટ અને નાસ્તિક પ્રજા જ વધારાની નિશાની માંગે છે, પરંતુ યોના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહીં. જેમ યોના 3 દિવસ અને 3 રાત મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ હું મસીહ પણ 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહીશ. ન્યાયકાળે નિનવેના લોકો તમારી વિરુદ્ધ ઊભા થશે અને તમને દોષિત ઠરાવશે, કેમ કે જ્યારે યોનાએ તેઓને ઉપદેશ આપ્યો ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના દુષ્ટ માર્ગો તજીને તેઓ ઈશ્વરની ગમ પાછા વળ્યા. અહીં તો યોના કરતા પણ મહાન એવો એક છે, તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરો છો. ન્યાયકાળે શેબાની રાણી તમારી વિરુદ્ધ ઊભી થશે અને તમને દોષિત ઠરાવશે, કારણ કે તે દૂર દેશથી શલોમોનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં શલોમોન કરતા પણ મહાન એવો એક છે, તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરો છો. માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા અરણ્યમાં વિસામો શોધતો ભટકે છે, પણ એવું કોઈ સ્થળ તેને મળતું નથી. ત્યારે તે કહે છે, જે માણસમાંથી હું નીકળ્યો ત્યાં જ હું પાછો જઈશ. તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું હૃદય સ્વચ્છ છે પણ ખાલી છે. પછી પેલો અશુદ્ધ આત્મા પોતાના કરતા વધારે દુષ્ટ એવા બીજા 7 આત્માઓને શોધી લાવે છે અને બધા જ પેલા માણસમાં પ્રવેશીને ત્યાં રહે છે, અને આમ અગાઉના કરતા તેની દશા વધારે કફોડી બને છે. આ દુષ્ટ પેઢીના લોકોની હાલત પણ એવી જ થશે. ઘરમાં ઈસુ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે બહાર તેમના માતા અને ભાઈઓ તેમને મળવા માટે રાહ જોતા હતા. કોઈએ ઈસુને જણાવ્યું કે તેમના માતા અને ભાઈઓ બહાર ઊભા છે. ત્યારે તેમણે કહ્યું, મારી માતા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે? પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધીને તે બોલ્યા, જુઓ, આ રહ્યા મારી માતા અને મારા ભાઈઓ. જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાને આધીન થાય છે તે જ મારા ભાઈ બહેન અને માતા છે. તે જ દિવસે ઈસુ
ઘરમાંથી નીકળીને સરોવર કાંઠે ગયા. ત્યાં મોટો લોક સમુદાય ભેગો થઈ ગયો. ઈસુ હોડીમાં બેસીને ઉપદેશ આપવા લાગ્યા. લોકો કિનારે ઊભા ઊભા સાંભળતા હતા. ઈસુએ દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. તેમાંનું એક દ્રષ્ટાંત આ પ્રમાણે છે. એક ખેડૂત તેના ખેતરમાં બી વાવતો હતો. વાવતા વાવતા કેટલાક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યા અને તે ખાઈ ગયા. કેટલાક બી ખડકાળ જમીન પર પડ્યા. ત્યાં માટીનું પડ બહુ પાતળું હતું, તેથી બી જલ્દી ઉગી તો નીકળ્યા, પણ સૂર્યના તાપથી કુમળા છોડ ચીમળાઈ ગયા અને તેમના મૂળ ઊંડા ગયેલા નહીં હોવાથી તે સુકાઈ ગયા. કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા. ઝાંખરાએ ઉગતા ફણગાને દબાવી દીધા, પરંતુ કેટલાક સારી ભૂમિમાં પડ્યા અને તેમાંથી 30 ગણા, 60 ગણા અને 100 ગણા ફળ ઉત્પન્ન થયા. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું, તમે લોકો સાથે હંમેશા દ્રષ્ટાંતોમાં શા માટે વાત કરો છો? તેઓ માટે એ સમજવા મુશ્કેલ છે. ત્યારે ઈસુએ તેઓને સમજાવ્યું, ઈશ્વરના રાજ્ય વિશે તમે જ સમજી શકો છો, બીજાઓને એ સમજ આપવામાં આવી નથી. જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે. તેથી હું દ્રષ્ટાંતોમાં કહું છું, લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા નથી. તેથી યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થાય છે, તમે સર્વદા સાંભળ્યા કરશો પણ કદી સમજશો નહીં, તમે સર્વદા જોયા કરશો પણ કદી જોશો નહીં. કેમ કે આ લોકોનું હૃદય જડ થઈ ગયું છે. તેઓ પોતાના કાનથી ભાગ્યે જ સાંભળે છે અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે. નહીં તો કદાચ તેઓ પોતાની આંખોથી જુએ અને પોતાના કાનથી સાંભળે અને પોતાના હૃદયથી સમજે અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું. પરંતુ ધન્ય છે તમારી આંખોને, કેમ કે તે જુએ છે, અને ધન્ય છે તમારા કાનને, કેમ કે તે સાંભળે છે. તમે જે જોયું છે અને સાંભળ્યું છે તે જોવાની અને સાંભળવાની ઘણા પ્રબોધકો અને ઈશ્વર ભક્તોએ ઈચ્છા રાખી હતી, પણ તેઓ એમ કરવા પામ્યા નહીં. હવે બી વાવનારનું જે દ્રષ્ટાંત મેં કહ્યું તેની સમજૂતી આ પ્રમાણે છે. રસ્તાની કઠણ જમીન એવી વ્યક્તિ સૂચવે છે કે જે પ્રભુના વચનો સાંભળે છે પણ સમજતી નથી. પછી શૈતાન આવીને તેના હૃદયથી વચન લઈ જાય છે. ખડકાળ જમીન એવી વ્યક્તિ દર્શાવે છે કે જે પ્રભુનો સંદેશો સાંભળીને તરત જ તેને આનંદથી સ્વીકારી લે છે, પણ તેનું આત્મિક જીવન છીછરું હોવાથી વચનના મૂળ ઊંડા ઉતરતા નથી અને જ્યારે મુશ્કેલીઓ અથવા સતાવણી આવે છે ત્યારે તેનો ઉત્સાહ મંદ થઈને તે પાછી પડી જાય છે. કાંટા ઝાંખરાવાળી જમીન તે એ વ્યક્તિ સૂચવે છે જે ઈશ્વરનું વચન સાંભળે છે પણ આ જગતની ચિંતાઓ અને દ્રવ્યલોભ વચનને દાબી દે છે અને તે કાંઈ ફળ ઉપજાવતો નથી. સારી જમીન એવી વ્યક્તિ દર્શાવે છે કે જે વચન સાંભળે છે, સમજે છે અને 30, 60 અને 100 ગણા ફળ ઉપજાવે છે.